कृष्णाय वयम नमः। हे परमात्मा, वयम एटले जो एकलो होय तो अहम कहेवाय संस्कृत, बे जणा होय तो कहेवाय द्वयम, परंतु एवं नथी लिख्यू अहम नहीं द्वयम नहीं परंतु वयम, हूँ एकलो नहीं, अमे बधा ए श्री कृष्ण परमात्मा ए स्वामीनारायण भगवान तमारा चरण ने मैं नमस्कार करूं। એનાથી આગળ જતા ભગવાન શિવદેવજી મહારાજ દેવતાઓને કહે છે, કસુધા કથા લોકે કકાચ તમણે મહાન, દેવતાઓએ કીધું કે અમૃતનો ઘડો લઈ જો અને કથા સંભળાવો, ત્યારે શિવદેવજી મહારાજે કીધું એક સામાન્ય કાચ અને પારસમણીમાં કેટલો ફેર હોય ખબર છે, એટલો ફેર અમૃત અને કથામાં છે, કથા એટલી મહાન છે, કથાને અવળી કરો તો કથાનો અવળો શબ્દ કરો એટલે થાય થા, જે મહારાજ તમારા બધા પ્રકારના થાક ને કેટલી નિરાત અહીંયા આવ્યા પછી, ઘણા લોકોને કથામાં નિંદર આવી જાય, ઘેરે પડકા ફરી ફરીને થાકી જતો એ નિંદર ન હોતી હોય, ઘણા લોકો કથામાં આવે તો ફેંકે બેઠા હોય નિંદર સરસ મજાની, શું કેમ કે આપણે કથામાં બેઠા છીએ અને આવી જ જોઈએ, જ્યાં આવ્યા પછી ઉપાધિ ધ્યા કરે તો તમારે સમજવાનું કે હજી મન ક્યાંક ભટક્યા કરે છે, અહીંયા આવ્યા પછી આનંદ કરવાનો મજા કરવાની, આપણે આ સત્સંગનું સત્ર આનંદ મેળવવા માટે આયોજન કર્યું છે, મુક્તિ તો સુખસ્ય દુઃખસ્ય ન કોપી તાતા, કોઈ માણસને આપણા ઉદ્ધાર માટે, આપણા પૂર્વજનો તો આપણે કરશું પણ આપણા સંતાનો આપણી પાછળ કંઈક કરે કે ન કરે એટલા માટે, સાથે સાથે આપણો પણ ઉદ્ધાર થાય એટલા માટે સત્સંગના સત્રની અંદર બેસી અને પરમાત્માનું રટણ કરવું જોઈએ, એટલે કીધું વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને, હે ભગવાન આ વાર્તાને છે ઘર ઘર સુધી અને માણસના મન સુધી પહોંચાડવાની છે, વિશાલાયમ ઋષિ શણકાદિ એ બધા દેવતાઓ સાથે મળી અને સત્સંગ કરતા હતા એવામાં નારદજીનું આગમન થયું, નારદજી ને મોઢું હતું એ ઉતરી ગયેલું હતું, તેથી સંત કુમારો નારદજીને પ્રશ્ન કરે છે, પ્રથમ બ્રહ્મ મંદિર મુખ મસ્તરી કરી, નારદ કેમ આમ નાનું ઊંચું મોઢું કરીને ફરો, તમારે તો ભાઈઓ નહીં છોકરા નહીં સંસાર નહીં અને મોઢું તમારે હેનું દુઃખ છે કે તમે મોઢું નાનું કર્યું, તો નારદજી કહે છે હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ વંદન, એ શરદ કુમારો હમણાં ફરતો ફરતો ગયો, હરિક્ષેત્રની અંદર ગયો, કુરુક્ષેત્રની અંદર ગયો, શ્રીરંગ ગયો, સેતુ બંધ ઉપર ગયો, પરંતુ મનને સંતોષ થાય ને એવું ક્યાંય કામ થતું મેં ન જોયું, સત્યમ નાસ્તિ તથા શોચમ દયાદાનંદ વિદ્યતે ઉદમ ભરેણો જીવા ભરાતા ઉઠભાષ્ય, આ સૃષ્ટિની અંદર સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દુઃખ થયું મનને અફસોસ થયો, આ કયુગના વિશે ભગવાને સરસ મજાના માણસ નો અવતરણ કર્યું, સર્જન કર્યું અને માણસ અધર્મના માર્ગ આગળ વધ્યો, હદ તો ત્યારે થઈ, એ સનત કુમારો એક જગ્યાએ મેં જોયું તો એક યુવાન સ્ત્રી બેઠી છે અને બે ઘરડા પુરુષ ત્યાં સુતા છે, મેં સ્ત્રીને પૂછ્યું એ સનત કુમારો કે તારું નામ શું ના બે પુરુષ કોણ, તો ત્યારે એને કીધું કે મારું નામ ભક્તિ છે અને આ મારા બે સંતાનો છે, જ્ઞાનની પીડા, આ કયુગની વિશેષતા જુઓ કે માં યુવાન છે અને પુત્રો ગૌઢા થઈ ગયા, મહારાજા યુધિષ્ઠિરને એક વખત મહાભારતની અંદર પૂછ્યું હતું કે આ સંસારનું સૌથી મોટું દુઃખ કયું, માણસનું કમ નસીબ કયું, માણસનું દુર્ભાગ્ય કયું અને માણસની કમ ભાગ્યની નિશાની શું, તો યુધિષ્ઠિરે કીધું કે પિતાની હયાતીમાં પુત્રનું મૃત્યુ એ આ સંસારનું મહાદુઃખ છે, આ સંસારનું દુઃખ છે, આવું દુઃખ મેં જોયું, હે સનત કુમારો મેં એને પૂછ્યું તો એને કીધું અહમ ભક્તિ રીતે ખ્યાતિ, મારું નામ ભક્તિ છે, આ જ્ઞાન લેવાનું છે, હું તમને મારી કથા કહું, નારદ ઉત્પન્ના પ્રવેશ સાહ વૃદ્ધિ કર્ણાટકે ગતા,
ये नारद मुत्पन्न द्रविड़ देश में बैठे कर्नाटक इंद्र बड़े बड़े वृद्धि पानी क्वचिन क्वचिन महाराष्ट्रे थोड़े घने शांति मैंने महाराष्ट्र में प्राप्त थे परंतु गुर्जरे जीर्णता गुजरात गुर्जर निंद्र आई गुजरात नहीं गुर्जर प्रांत है पंजाब में क्या भक्ति कहे हूँ क्षीण थी गई मारो लय थी गयो अने मारी आ हालत है सनत कुमारो हवे मारे भक्ति ना पुनरुद्धार माटे शुं करूं त्यारे सनत कुमारोए कीधुं छे नारद तमे श्रीमद भागवत कथानुं आयोजन करो ए भागवत ए भक्ति ने वधारनार ग्रंथ छे अने भक्ति मार्ग नी अंदर सौथी कोई श्रेष्ठ पुराण होय तो ए भागवत छे एटला माटे तमे भागवत मारे वक्ता क्यांथी गोतवा तो के ए तमारी व्यवस्था करवानी त्यारे नारद जी सनत सनत सनंदन अने सनत कुमारे ચારે સનત કુમારોને ભાગવતના વક્તા તરીકે સ્થાપના થઈ અને નારદજી બ્રહ્મ નદ્યામ સરસ્વતીયામ આશ્રમ પશ્ચિમે તપે એવી નદીના કિનારા ઉપર ભાગવતનું આયોજન કર્યું પુરાણનો શેષ એટલા માટે ભાગવત બધા ભક્તોનું ભરણ પોષણ કરે છે એટલા માટે ભાગવતને માનું પણ વિરુદ્ધ પ્રાપ્ત થયું છે તે આ ભાગવતનું સર્જન પ્રથમ વખત નારદજીના યજમાન પદે સંત કુમારોના વ્યાસાસને કથા શરૂ કરી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ પણ જીલવાનું મારે વાત નથી એટલે જીલવાનું તમારે બધાને છે ગામના ગામના છીએ એટલે બધું કે મારી પણ નહીં ઢોળી દેવાનું થોડું કામ તમારે કરવાનું એ નાથ આપણે ખાલી મોઢવામાં બે ત્રણ વખત ભૂખડો કરીએ આપણે બેઠા એમ કહેવાય બાકી છ વાગે ભે સાંભળતી હોય ને
તો આપણે કથા સાંભળવામાં ક્યાંક મોડા પડી જાય છે. 10:30 વાગે ચા સાંભળતી હોય તોય આપણે કથામ નથી બેઠા. બપોરે 4 વાગ્યા સુધી ભુવાન ટેવ હોય ને 3:30 વાગે એવો વિચાર આવે, આ દાદા એ ક્યાં 3:30 વાગે શરૂ કર્યું, 4 વાગ્યા સુધી રાખ્યું હોત તો મોડેથી તોય આપણે કથા નથી સાંભળતા. તો કથા સાંભળ્યા પછી ખાલી ભક્તિ ન મળે, જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન તો જ ઉપયોગમાં આવે જો વૈરાગ્યની પ્રાપ્ત થાય. વૈરાગ્ય કોને કહેવાય? બધાની નથી મોહ ઉઠી જાય, સારા કપડા છે તો પહેરશું, નથી તો કાંઈ નહીં છે એ પહેરશું, એટલે ભક્તિ આવી છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત વા પ્રેમે રૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથે નામા નિમુહુર વદન. ભક્તિ જ્ઞાન વિરાગ્ય આવ્યા નહીં, ઉભા છા નાચ્યા હાથમાં કરતાલ લીધી અને ગાવા લાગ્યા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી ઉઠીને મંદિર માં માગ્યા જ કરે છે એ ધનવાન હોવા છતાં તંગાળ છે. એક વખત સરસ મજાના મંદિર ની અંદર એક ભિક્ષુક બહાર ઉભો હતો અને એક ધનવાન માણસ મોટી જવર ગાડી લઈને ત્યાં નીકળ્યો, ઉભો રહ્યો, ઉતર્યો, જાતો હતો. તો એમ કીધું, કઈક દેતો જ બકા? તો ખિસ્સામાંથી નોટ કાઢી દીધી. તો મંદિરમાં જાતો હતો, પ્રવેશ કરતો હતો, એમાં કઈક એને મનમાં વિચાર્યો એટલે મંદિરના પગથી ઉભા ઉભા આંખો બંધ કરી અને એને ભગવાન પાસે પ્રાર્થના કરીને પાછો વળ્યો. એટલે વેળા એ પૂછ્યું ભિખારીએ કે એ તું પગે લાગ ત્યારે ભગવાનને હું કે? તો ત્યારે એને કીધું કે હું પગે લાગું ત્યારે ભગવાનને પ્રાર્થના કરું, હે ભગવાન મને ખૂબ ધન આપજે જેથી કરીને હું દાન કરી શકું. ઓલા એ હોમમાં દહ ભેળવીને પાછા દે દીધા. હાલે મને એમ હતું કે હું એક જ ભિખારી છું, તું ભિખારી છું, ભિખારી એ ભિખારીનું ન લેવાય. મને ક્યાં ખબર હતી ભગવાન દે છે, નતો હું તારી પાસે થોડું માગું. હાલે હવે હું ન એની પાસે માગું, હજાર હાથવાળા પાસે. એટલે સકાળ એક પણ કામ જીવો હોય ત્યાં સુધી હારો ન કર્યું હોય, પરંતુ તેમ છતાં મળ્યા પછી એમ કે એ દેવ થઈ ગયો. જીવે ત્યાં સુધી એક કામ સારું ના થાય, તેમ છતાં મરી જાય એટલે એમ કે ભાઈ તો દેવ થઈ ગયા, એ ધામમાં આવી જાય ગયા. એને ધામ ન હોય બાપા, તમે ખાશો જમના માર પેટ ભરી ન્યાય ઓલો લખીને બેઠો છે. નકર આપણા ગામમાં જ નામા નથી લખાતા, ઉપરે લખે ઓયલો સારા મોડા બધાય ચોપડા આમ ઢગલા ગયા આપણા ગરમ ના. એટલે એવું જીવન જીવો કે જે મળ્યા પછી આપણે કવિ આપણો શાયર બધી એવું કીધું કે આપણું સન્માન કેવું હશે, મળ્યા પછીનું સન્માન કેવું હશે જાણવા બધી જીવનમાં ક્યારેક ગુજરી જવું પડે તો ખબર પડે. આપણે મળ્યા પછી આપણે 2 મહિના બહાર જઈને અને ગામમાં કોઈક આપણને યાદ કરે ને તો સમજાય કે આપણે જીવીએ છીએ.
હે બાકી આપણે બહાર જઈને ગામને નિરાશ થઈ જાય તો આપણે સમજવાનું કે આપણા કઈ પ્રોબ્લેમ છે, આપણે નથી ગામમાં નિરાશ. આપણે આપણી સંસ્કૃતિ આર્ય છે, આપણે આર્યના સંતાન નથી. આ તો વર્ણ વ્યવસ્થા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર, અંતે તો આપણે પરમાત્માના છીએ. આ તો કર્મથી બધા મહાન બને છે, તો પછી ભેદ હેનો? શા માટે માણસને માણસ પ્રત્યે અણગમો છે? જીવતા જાગતા માણસની અંદર માણસને પરમાત્માનું કે શિવનું કે જીવનું ઈશ્વરનું દર્શન નહીં થાય તો ઓલી તો પથ્થરની મૂર્તિ છે. હાલ તો ચાલતો એમાં નથી દેખાતું, પથ્થરમાં કેમ પ્રયત્ન કરો? આખું શા માટે ફોડો છો? નહીં દેખાય. કબીર કાગર ચોક મે ગલકટુન કે પાસ કરેગા સો ભરેગા તું ક્યુ ભયો ઉદાસ. કબીરને એક વખત કીધું, તમે તો મોટા સંત છો પણ તમારું ઘર છે ને આજુબાજુમાં બધા ચામડા સુખે ચમારો છે, તમને અહીંયા કેમ રહેવું ફાવે છે? તો કબીરે કીધું, કરેગા સો ભરેગા, જે કરશે એ ભરશે, મારે શા માટે ઉપાધિ કરવાની છે? તો તું આવો છો, તું કેવો છો, તારામાં આ ખામી છે, તને આ નથી ખબર પડતી કે કહેવાનો કોઈ મનુષ્યને અધિકાર ના છે. પણ આપણે તો જાણે બીજાની ભૂલું કાઢવાનો ઠેકો લઈ રાખ્યો છે. ગમે એવું સત્કર્મ કરે, ગમે એવું સમય કરે, ગમે એવા લગ્ન કરે, ગમે એવા પસંદ કરે, સારું કેટલું કર્યું કોઈ ન કર્યું હોય, કોઈ યાદ ન હોય, પણ તું 20 વર્ષ પહેલા પૂછો ઓલા લગ્નમાં હું જતું તો તરત એમ કે ત્યાં લાડવા કીધા હતા, છેલ્લે કા ચિકન કીધું હતું, લાડવા વેલું કીધું છે. કોઈને ઢાંકવાનો પ્રયત્ન કરો, ઉગાડા ના. સકલ ભુવન મધ્યે એ ધન્ય છે. સરસ મજાની કથાનો આરંભ થયો. ભક્તિ જ્ઞાનની વૈરાગ્યને લઈને પધાર છે. કોઈને આમંત્રણ નહોતું તોય બધા આવ્યા હતા. શા માટે? તો કીધું છે, આ કથા આવતી હોય ત્યાં સાધુ બ્રાહ્મણને ત્યાં પ્રસંગ હોય ત્યારે, અને કોઈ ગરીબ માણસના ઘરે જ્યારે પ્રસંગ અટવાણો હોય, એને દવાખાનાનું કામ આવી પડ્યું હોય, એની દીકરીના લગ્ન હોય ને એને ઘરે કંઈ વ્યવસ્થા ન હોય, તો એ વ્યવસ્થા કરવા માટે સમાજે દોડીને જવું જોઈએ અને એનું કામ કરવું જોઈએ. એટલા માટે આપણા આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કોઈ ધર્મ હોય તો જે આપણે પૂછે ને એમ કે અમારો ધર્મ શ્રેષ્ઠ, પણ આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ધર્મ છે બૌદ્ધ અત્યારે. અને બૌદ્ધ ધર્મ એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે સંગમ શરણમ ગચ્છામિ એ સંઘની ભાવનામાં માને છે, એ ભેદ નથી રાખતો, એ ગરીબોને આપે છે. તમે પાલિતાણા શેત્રુંજીયા ઉપર જાઓ, એની પરિક્રમા હાલતી હોય ત્યારે જાઓ, તમે ગરીબ છો કે રૂપિયાવાળા નહીં જોવે, હાથમાં ખૂબા ભરી ભરીને તમને દાન કરશે. શિવાલય કેટલા ગયા છે? શંકર ભગવાનના મંદિરે કોણ કોણ ગયું છે? બધા ગયા છો? આંગળી તો દર્દ, અમે બધા ગયા હતા. ગયા હતા ને બધા? બધા ગયા છીએ. ક્યારે? તો કે દીવો મૂકવા ગયા હતા ત્યારે. આગળ કોઠીઓ છે શંકર ભગવાનના મંદિરમાં, આગળ કોઠીઓ હોય, એ કોઠિયામાં શું હોય ખબર? એના ત્રણ પગ હોય ને વળેલા હોય અને એક પગ બહાર હોય. આવું જોયું છે? નથી જોયું અને જોતા પણ નથી, પણ હવે જોજો. કારણ કે કોઠીઓ છે બળદ છે, બળદ છે એ ધર્મ છે, અને ધર્મને ચાર પગ હોય, સત્ય તપ પવિત્રતા અને દાન. તો હવે આ જગતની અંદર સત્ય નથી એટલે એને પેલો પગ હંકેલી લીધો, પવિત્રતા નથી એટલે બીજો હંકેલી લીધો, તપ નથી એટલે ત્રીજો હંકેલી લીધો, દાન છે એટલે ચોથો બહાર રાખ્યો છે ને. એવું દ્વારિકા કેટલા જીવ? દ્વારકા, દ્વારકા જગત મંદિરના દર્શન કર્યા છે ને? કોઈ નથી એવું, બધા જઈએ, તમે જઈએ. તો અહીંયા બોલવાની છૂટો આ છે ને, એ કથા એ શાળા છે એટલે આપણે રાજા ગીત છે ખોલી છે, સત્સંગ શાળા રે કોઈ ભણવાને આવજો. તમે બધા વિદ્યાર્થીઓ છો, હું સાહેબ નથી, બરોબર? પરંતુ એક પ્રશ્ન કરું, કોઈને પણ જવાબ દેવાની છૂટ છે. અને સત્સંગ એને જ કહેવાય કે તમે પ્રશ્ન કરો હું જવાબ આપું, હું પ્રશ્ન કરું તમે જવાબ આપો. દ્વારિકાની મૂર્તિમાં એક ખોટ છે, દ્વારિકાની મૂર્તિમાં એક બહુ મોટી ખોટ છે, એ કહી દે. નથી ખબર ને?
છે કઈ દ્વારિકાની મૂર્તિને આંખ્યું નથી. દ્વારિકાધીશની મંદિરમાં જે મેન મૂર્તિ છે એને આંખો નથી. દર્શન બધા કરી આવે પરંતુ મૂર્તિને કોઈ નિહાળતું નથી. આપણે તો મંદિરમાંથી નીકળી ગયા પછી ભગવાને કયા કલરના વાઘા પહેર્યા હોય એ ભૂલાઈ જાય છે. દર્શન એટલા માટે છે કે આંખથી ભગવાનની મૂર્તિને પોતાના હૃદયની અંદર સ્થાપિત કરવી. તો જ્ઞાન યજ્ઞ ચાલતું હોય ત્યારે આમંત્રણની રાહ ન જોવી. બધા એ અખર 11:30 થઈ ગયા.